નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેકનો હાર્દિક સ્વાગત છે ધોરણ નવ અને દસની આજે એકમ કસોટી હતી એ પણ પ્રસ્થ બેંકના આધારે તો આપણે આ વિડીયો અંદર ધોરણ નવ ની અંદર તમારા જે વિજ્ઞાન વિષય છે તેનું જે એકમ કસોટીનો દરેક દરેક તમારા દરેક જે પ્રશ્ન છે દરેક એમસી ક્યુ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ના કરાય તો કરી લેશો આપણે જે પણ આઈ એમ કે આઈ એમ પી અને જે આઈએમપી પેપર્સ મૂકેલા હતા એમાંથી ઘણું બધું પૂછાયું છે તમારા મિત્રોને પણ શેર કરશો તેમને પણ કેટલા ગુણ આવે છે એ પણ ખબર પડે તો ચાલો આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમારા જે આ જે એકમ કસોટી છે તેની અંદર આપણે જોવાનું એ જ છે કે તમારે અહીં ઘણા બધા એમસીક્યુ આપેલા છે જે આ આગળથી આવેલા છે બોર્ડ તરફથી આવેલા છે પરંતુ એમાંથી તમારે સ્કૂલમાંથી જે એક તેનામાંથી એક અલગ પેપર તૈયાર કરવામાં આવે છે એમાંથી લેવામાં આવે છે જેમ કે અહીં વીસ છે તો તેમાંથી કોઈ પણ એ પાંચ સ્કૂલવાળા તમારા એમસીક્યુ લેશે અને તૈયાર કરશે તો આપણે સંપૂર્ણ એમસીક્યુ જોઈશું જેથી તમને દરેકને ખબર પડે તો પેલું છે જે વસ્તુ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને શું કહીશું તો તેને દ્રવ્ય બીજું છે તાપમાન વધતા દ્રવ્યોની ગતિ ઉર્જા શું થાય છે વધશે ત્રીજું છે નીચેનામાંથી ઉદ્વપાતી પદાર્થ કયો છે તો નવસાર જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાને તે ઘન પદાર્થનું શું કહેવાશે ગલન બિંદુ પાંચમાં છે ચારસો સાહીઠ અંશ કેલ્વિન તાપમાનનું સેલ્સિયસ તાપમાન તો શું થશે એકસો ને સત્યાવીસ અંશ સેલ્સિયસ અથવા તો તમે ડિગ્રી પણ કહી શકો છઠ્ઠું છે નીચેના પૈકી કયું દ્રવ્ય ચોક્કસ કદ ધરાવે છે પરંતુ આકાર ધરાવતું નથી કેરોસીન આવશે કે ઓક્સિજન ફટાફટ કોમેન્ટ કરો નવ છે હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને શું કહે છે તો આપણે તેને ભેજ પણ કહીએ છીએ આઠ છે બસો અઠ્ઠાણું અંશ કેરવીન તાપમાનને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે તો કઈ હશે પ્રવાહી રૂપની અંદર એ તેની ભૌતિક અવસ્થા હશે નવ છે ઘરમાં ખોરાક રાંધવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે પીએનજી સીએનજી કે એલપીજી તો શું આવશે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ જે તમારે આગળ પણ આવે છે હવે દસમું છે બરફનું ગલન બિંદુ કયું છે તો શું થશે એ બસો તોતેર પોઈન્ટ સોળ અંશ કેલવિન માગ્યા મુજબ જવાબ આપો તો એ પણ આપણે સંપૂર્ણ જોઈ લઈએ તેની અંદર પેલું અગિયારમું છે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એકમ કયો છે તો કયો આવશે કેલ વિન તમે શું લખ્યો છે જો કેલ્વિન લખ્યો છે તો સાચું બાર છે તાપમાન માપવા માટે કયું સાધન વપરાય છે તો જ્યારે તમને તાવ આવે છે ત્યારે કયું સાધન વપરાય છે તો કે થર્મોમીટર તો શું જવાબ આવશે થર્મોમીટર ત્યારબાદ આગળ જઈએ પાણીનું ઉત્કલન બિંદુ કેલ્વિનમાં જણાવો તો તેનું શું આવશે બસો તોતેર કેલ્વિન બસો ને તોતેર કેલ્વિન ત્યારબાદ છે ચૌદ अ 400° केल्विन तापमान ने अंश सेल्सियस में फेरवो तो 127° केल्विन। ત્યાર બાદ છે 15મો 625° કેલ્વિન તાપમાને अंश સેલ્સિયસમાં ફેરવો તો શું જવાબ આવશે 352° અથવા ડિગ્રી. ત્યાર બાદ છે 16ನೇ અંદર જોઈએ 200° સેલ્સિયસ તાપમાને अंश કેલ્વિનમાં ફેરવો તો શું થશે 473 ત્યારબાદ સત્તર જોઈએ માઇનસ બસો અંશ સેલ્શિયસ તાપમાને અંશ કેલ્વિનમાં ફેરવો તો ફક્ત ત્યાં તોતેર આવશે સત્તરની અંદર આવશે તોતેર અઢાર છે બસો પચાસ અંશ સેલ્શિયસ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે તો કઈ હશે એ વાયુની અંદર જે છે તે પરિવર્તન પામશે ત્યારબાદ આગળ જઈએ ઓગણીસ બરફનું ગલન બિંદુ સેલ્શિયસમાં જણાવો તો કેટલું થશે ઝીરોંશ સેલ્સિયસ ત્યારબાદ છે વીસ તો કે એલપીજીનું પૂરું નામ આપો તો કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ તમે ગુજરાતીની અંદર પણ લખી શકો છો અને ઇંગ્લિશની અંદર પણ લખી શકો છો ત્યારબાદ છે એકવીસ સીએનજીનું પૂરું નામ તો કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ ગુજરાતીની અંદર પણ અને અંગ્રેજીની અંદર ત્યારબાદ છે બાવીસમાં તો કે દબાણનો એસ એકમ કયો છે તો એ તમે પણ જાણો છો ખૂબ જ સરળ છે પાસકલ શું આવશે પાષ્કલ ત્યારબાદ આગળ જઈએ ખરાકે ખોટા તે આપણે જોઈએ આ ત્રેવીસ મીઠું એ ઉધ્વપાતી પદાર્થ છે તો શું આવશે તેની સામે ખોટું આવશે ચોવીસ છે ઝીરો અંશ સેલ્સિયસ તાપમાને પાણીના કણોની ઉર્જા બરફના કણની ઉર્જા કરતાં વધુ હોય છે તો એ આવશે સાચું સપાટાના ક્ષેત્રો પર ઘટે તેમ બાષ્પીભવનનો દર વધે તો એ ખોટું આવશે વિદ્યાર્થી મિત્રો તમારા આની અંદર કેટલા આવે છે એ તમે ફટાફટ કોમેન્ટ કરી દેશો અને તમારા મિત્રોને પણ વિડીયો પહોંચાડવા ના ભૂલતા તમને દરેકે દરેક માહિતી અહીં મળી રહેશે વિભાગ બી છે બે ગુણના પ્રશ્નો છે તેની અંદર તમે પણ જાણો છો કે કેવું લખ્યું છે અને બીજું તો હવે સાહેબ જોઈ લેશે કે તમને કેટલા ગુણ આપવા